હેલો માય ડિયર ચિલ્ડ્રેન, તો આપણે સેકન્ડ પાર્ટ જોશું. હવે એ સેકન્ડ પાર્ટમાં, આ લેસનમાં તમારો એક ભાષા સજ્જતામાં વિરામ ચિહ્ન છે, તે આપણે ગ્રામરમાં આવે વ્યાકરણ વિભાગમાં તેની આપણે ચર્ચા કરીશું. જરા દરેક જણા ટેક્સ્ટબુકમાં ધ્યાન આપે. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે, ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નો આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામચિહ્નોનો પરિચય કેળવીએ. એમાં તમારું છે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. તમારે ધોરણ 7માં આ 4 વિરામચિહ્નો શીખવાના છે, બાકીના 4 એ આપણે 8 સ્ટાન્ડર્ડમાં શીખવાના છે, બરાબર. હવે પહેલું જોશું પૂર્ણવિરામ. પૂર્ણવિરામ જેને આપણે ફૂલ સ્ટોપ કહીએ છીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, લિખી તંગ, ચી એટલે ચિરંજીવ. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા માટે થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. હવે ફૂલ સ્ટોપ આપણે ક્યારે થાય, કે સેન્ટેન્સ કોઈ પણ પૂરું થાય તો આપણે એને દર્શાવવા માટે કે પૂરું થઈ ગયું છે એટલે આપણે એને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ મૂક્યો. ઘણી વખત શોર્ટ ફોર્મમાં લખવું હોય, ધારો કે અહીંયા તમારું છે લિખી તંગ, તો આપણે લી લખીએ, ચિરંજીવ એટલે ચી લખીએ, ત્યારે પણ આ ફૂલ સ્ટોપનો ઉપયોગ થતો હોય. હવે આપણે સેકન્ડ વન જોશું, અલ્પવિરામ એટલે કે કોમા. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, એટલે કે બેટા તું અહીં આવ, અથવા તો પ્રાચી અહીં આવ, એટલે મેં એને સંબોધન કર્યું, બરાબર. એટલે આપણે કોઈને બોલાવવાનું હોય, સંબોધન કરવા. બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય. બેથી વધારે શબ્દો, જેમ કે અહીંયા ઉપર છે તમારે પ્રાચી, નિર્મલ, કૃતિ, એ 3 થી 4 વધારે આવી ગયા શબ્દ, બરાબર, નામ, તો એને છૂટા પાડવા માટે વચ્ચે આપણે શું મૂકવું પડે, અલ્પવિરામ. કે પછી શબ્દ સમૂહો અથવા તો દીર્ઘ વાક્યોમાં, જ્યારે વાક્ય ખૂબ લાંબા લાંબા હોય તો બે વાક્ય વચ્ચે એને શું મૂકવામાં આવે, આપણે અલ્પવિરામ, એટલે કે થોડો આરામ કરવાનો હોય એટલે અલ્પવિરામ મૂકાય. હવે આપણે જોશું પ્રશ્નચિહ્ન. કે મોંઘા થઈ ગયા, આવા મફતનું સોનું શું કરવું છે. હવે આ વાક્યના અંતે પ્રશ્ન આવ્યો, બરાબર. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યને અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે. આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે નહીં, તમે જમી લીધું, તમે સૂઈ ગયા, તમે આજે શું ખાધું, આજે શાળાએ આવશો, તો આ બધા આપણે પ્રશ્ન પૂછીએ છીએ, જે પ્રશ્નનો ભાવ બતાવીએ છીએ. આવા વાક્યને અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દ પ્રશ્નનો ભાવ દર્શાવે છે. જ્યારે વાક્યમાં આવા શબ્દો આવે તો એ પ્રશ્ન વાક્ય હોય, એ યાદ રાખવાનું. હવે આપણે આવશે ઉદ્ગાર ચિહ્ન, જેને એક્સક્લેમેશન, બરાબર. શા માટે પડી ગયા, શા વિચારમાં પડી ગયા છો મહારાજ, સોરી, જોયું તો ઉજાર બધા સોનાના. હવે જો આપણને નવાઈ લાગતી હોય ત્યારે આપણે ઓટોમેટિક આપણા અવાજમાં, વાક્યમાં આપણને નવાઈ લાગતી હોય એટલે ઉદ્ગાર જેવું આપણને લાગે અંદરથી, બરાબર, અથવા એને આશ્ચર્ય લાગતું હોય તો ત્યારે એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકાય. બીજું, જ્યારે પીડા, આપણને દુઃખ થાય, અરે રે શું થશે હવે, ધિક્કાર, જા અહીંયાથી, આપણે એમ કહીએ ગુસ્સામાં. હર્ષ, ઓ પા, મારા આટલા બધા માર્ક્સ એમ. પ્રશંસા, અરે વાહ, તું તો બહુ સરસ કરે છે ને. કે દુઃખ, અરે રે, એને કેટલું બધું વાગ્યું હશે. તો આ બધી જે લાગણીઓ છે આપણી, બરાબર, એને ઇમોશન્સ કહેવાય, એ બતાવતા વાક્યમાં ઉદ્ગાર ચિહ્નો વપરાય છે, બરાબર. એવા સેન્ટન્સમાં જ્યારે આપણી લાગણીઓ હોય, ઇમોશન્સ હોય, બરાબર, આપણી ભાવનાઓ હોય, તો આવા વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે.
ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગી ગયો, આપણે ટોન્ટિંગ કરવાનું હોય ત્યારે પણ ઉદ્ગાર ચિહ્નો આવે. તો વિદ્યાર્થી, મારા મિત્રો, બધા બચ્ચાઓ, તમે લોકો આ બધી વસ્તુ યાદ રાખજો, બરાબર? ચલો આપણે સ્વાધ્યાય જોઈશું આ લેસનનો. મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે ખૂબ જ પ્રામાણિક હતા. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? મોચી પરચુરણ લેવાનું જવા કહે ત્યારે સાધુ કહે છે કે રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પી લેજો. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો મોચી ભગત નવા ઓજાર 12 મહિના મજૂરી કરી ત્યારે વસાવી શક્યા. પછી માણસના હાથપગ વિશે મોચી ભગત શું માને છે? માણસના હાથપગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને હાથપગ એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ. ચલો હવે લોંગ આન્સર. સાધુને ક્યારે નવાઈ લાગી? ક્યારે નવાઈ લાગી સાધુને? તો જ્યારે એણે મોચી ભગત એને કહે છે કે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ, ત્યારે એને ખૂબ જ નવાઈ લાગી. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો? એની ઓનેસ્ટી. તો મોચીની પ્રામાણિકતાનો બદલો વાળવા સાધુએ શું કર્યું? મોચીના બધા જ ઓજારો સોનાના કરી દીધા, બરાબર? અને એને આ રીતેનો બદલો વાળ્યો. મોચીને ક્યારે દુઃખ થયું? જ્યારે મોચીએ પોતાના બધા ઓજારો સોનાના જોયા ત્યારે એને ખૂબ જ દુઃખ થયું, બરાબર? મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા? મોચીને 1 વર્ષ એટલે કે 12 મહિના પછી નવા ઓજારો મળ્યા. હવે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. મારી પાસે સિવેલા તૈયાર નથી, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય મોચી ભગત બોલે છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું, આ વાક્ય પણ મોચી ભગત બોલે છે. હરામનો પૈસો મને ન ખપે, આ વાક્ય પણ મોચી ભગત બોલે છે. આ કાચી દુકાનને પાકી કરો, આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. હવે નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ આ તમારે તમારા ટેક્સ્ટબુકમાં આ કરવાનું છે, જોઈને લેસન વાંચીને. આ બે તમારે ખાલી ફક્ત કરવાનું છે, કરી જોજો, જોઈ ટ્રાય કરો. હવે ક્વેશ્ચન નંબર 5, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. હવે એમાં 4th છે, ફર્સ્ટ આવશે મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ, સેકન્ડ આવશે સીવી દો તો શું લેશો, પછી બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું, થર્ડ આવશે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, ફોર્થ આવશે. સમાનાર્થી વિરોધાર્થી આપણે નથી કરવાના, કારણ કે આપણે વર્કબુકમાં કરીએ છીએ એટલે. હવે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો, જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખજો, બરાબર? હવે તમારું પહેલું છે પગ ઉપાડવો, એટલે તમારે ઝડપથી ચાલવું, એ પગ ઉપાડવો તમારે યલ્લો આપેલું છે. એ પછી તમારે છે દુઃખી થવું, દુઃખી થવું એટલે જીવ બળવો, થર્ડ લાસ્ટ લાઇનમાં જુઓ. એ પછી બેદરકારીથી બાજુમાં નાખવું, ઉપરથી થર્ડ લાઇનમાં છે ખૂણામાં નાખવું. જાત મહેનતથી બાવડાના બળથી સેકન્ડ લાસ્ટ લાઇનમાં છે આડું. અને શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો, બેઠા બેઠા ખાવું, પગ ઉપાડવોની બાજુમાં. હવે વિચારો અને લખો, મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? મોચીની જગ્યાએ તમે હોય તો તમે શું કરો? આપણે પણ મોચીની જગ્યાએ આપણે હોત તો આપણે પણ ઓનેસ્ટી રાખવાની, પ્રામાણિકતા રાખીશું અને મોચી ભગતની જેમ જ જે આપણે હરામનું વસ્તુ લેવું જોઈએ નહીં. સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો શું કરત?
સાધુ પાસે પણ હતો ને પારસમણી, છતાં એ પોતાની માટે ઉપયોગ કરતો તો ના. સાધુ મહારાજની જેમ હું પણ એ કોઈ દિવસ લાલચમાં આવી જઈશ નહીં અને એનો પારસમણીના બીજાની ભલાઈ માટે ઉપયોગ કરત. બરાબર, તો આ રીતે આ લેસન અહીંયા પૂરું થાય છે અને તમને હું PDF મોકલી આપીશ આ લેસનના પણ. પણ એ પહેલાં તમારે ફર્સ્ટ લેસન તમારો ચબૂતરો છે, સેકન્ડ લેસન એ છે પોએમ. તમારે તમારી નોટબુકમાં પોએમ લખવાની અને 15 હાર્ડ વર્ડ્સ લખવાના. બરાબર, હા. થર્ડ લેસન તમારે એના 25 હાર્ડ વર્ડ્સ લખવાના 3 ટાઈમ. જે સેકન્ડ પોએમમાં તમે પોએમ 1 ટાઈમ અને હાર્ડ વર્ડ્સ 3 ટાઈમ, એ જ રીતે લેસનમાં તમારે 25 હાર્ડ વર્ડ્સ લખવાના. તમારે જાતે શોધો, ફિંગર રાખીને રીડ કરો તમને કેટલું હાર્ડ લાગે છે. જે તમને વર્ડ હાર્ડ લાગતો હોય એ વર્ડ્સ તમારે 3 ટાઈમ લખવાનું. કામ એકદમ સરસ કરવાનું. બરાબર, કારણ કે હવે મોટા થયા છો, ભણવું તો પડે ને. ભલે અત્યારે આપણે મળતા નથી પણ બહુ જલ્દી આપણે મળીશું. બરાબર, તો આ 3 લેસન આપણા ખતમ થયા. બીજું તમારે કશું જ નથી લખવાનું. વર્કબુક તમારી કમ્પ્લીટ કરજો, PDF હું મોકલી આપીશ. ઓકે, ચલો, બાય, ટેક કેર એન્ડ સી યુ. ઓકે, બાય.